पायनियर सेकेंडरी स्कूल गुलापुर पाटण। हूँ राजू भाई टी पटेल, मैथ्स टीचर, धोरण 10 विषय गणित। विद्यार्थी मित्रों, हाँ, पहला आप वीडियो एक ने वीडियो बे में प्रकरण 3 गणित विषय में द्विचल सुरेख समीकरण अभ्यास करे। तो आगना बे वीडियो में जो लीधु द्विचल सुरेख समीकरण युग्म नो उकेल एटले शू अने उकेल शोधवानी रीतो केटली, ए रीतो माथी आपणे आदेशनी रीतनो अभ्यास शुरू कर्यो हतो अने एना 3-4 दाखला गणी दीधा। हजु आपणे आदेशनी रीतनी प्रेक्टिस आगळ चालू राखीशुं। तो वीडियो 3 માં મિત્રો આદેશની રીતના થોડા બીજા એક્ઝામ્પલ ગણીએ આપણે, એટલે થોડું પુનરાવર્તન થતું જાય રીતનું અને રીત કમ્પ્લીટ થઈ જાય। તો મિત્રો આદેશની રીત એવું છે, ચાલો દાખલો મૂકીએ, અમે એમાં બે સમીકરણ આપ્યા તમને। ચાલો સમીકરણ 0.2x + 0.3y = 1.3। હવે મિત્રો અહીંયા આગળના બે 3 દાખલા ગણે, એ દાખલાના દાખલામાં બંનેમાં રીત આપણે આદેશની રીતે જ ઉકેલ મેળવવાનો, પણ આ દાખલામાં સમીકરણમાં જે સહગુણકો આપવામાં આવે, એક્સનો સહગુણક, વાયનો સહગુણક, ચર પર પોઈન્ટમાં, એટલે અપૂર્ણાંક સંખ્યાઓ રાખીને તમે ગણવા જશો તો દાખલો અઘરો થશે। એટલા માટે મિત્રો આપણે અપૂર્ણાંક સંખ્યાઓ દૂર કરીને સમીકરણ સરળ બનાવીએ અને પછી આદેશની રીત લઈએ તો ગણતરી સરળ રહેશે। આમ નામ રાખીને પણ તમે ઉકેલ તો મેળવી શકશો પણ ગણતરી અઘરી થઈ જશે। મિત્રો આપણે સમીકરણ સરળ બનાવી દઈએ તો અહીંયા પોઈન્ટ દૂર કરી દઈએ બધા, તો 0.2x એટલે પોઈન્ટ કાઢીએ એનો, તો 2/10x, આનો પોઈન્ટ દૂર કરીએ તો 3/10y, સમીકરણ પહેલું હતું એ સરળ રૂપમાં બને છે, આ જ રીતે સમીકરણ 2 માં પણ પોઈન્ટ 0.4x, 0.5, 2.3 બધાના પોઈન્ટ દૂર કરશો પછી એને 10 વડે ગુણશો તો એ સમીકરણ આવું બની જશે, 4x + 5y = 23, સમીકરણ 2। તો મિત્રો બંને સમીકરણમાં જે સહગુણકો પોઈન્ટમાં હતા એ આપણે દૂર કરીને સરળ બનાવી દીધા બંને સમીકરણ। હવે આપણી રીત શરૂ થાય આદેશની રીતે ઉકેલ। તો ઉકેલ એટલે આગળ વિડીયોમાં વાત કરી આપણે બંને સમીકરણનું સમાધાન કરે તેવી x અને y ની કિંમત શોધવી। તો બંને સમીકરણનું સમાધાન કરવા માટે આદેશની રીતનો ઉપયોગ કરીએ। તો આદેશની રીતમાં ગમે તે એક સમીકરણમાંથી ગમે તે એક ચલની કિંમત લેવાની અને બીજા સમીકરણમાં મૂકવાની, કયા ચલની કિંમત લેવી એ આપણે જાતે નક્કી કરીશું। મિત્રો જે ચલનો સહગુણક ધન હોય અને સંખ્યા નાની હોય એ ચલ પહેલાં પસંદ કરવો તો ગણતરી સરળ બને, એટલા માટે આપણે પહેલાં સમીકરણમાંથી x ને પસંદ કરીએ। તો સમીકરણ 2x + 3y = 13, આમાંથી x ની કિંમત લઈએ તો 3y ને આ બાજુ 2x = 13, 3y આ બાજુ -3y. હવે 2 ની આગળ લાવીએ તો x = 13 y અને ગુણાકારમાંથી 2 છેદમાં, તો આ થઈએ મિત્રો x ની કિંમત 13 - 3y / 2। હવે આ કિંમત સમીકરણ 1 માંથી લીધી એટલે સમીકરણ 2 માં મૂકવાની, તો લખીએ આ કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 + 5y = 23,
આમાં x ની કિંમત 13 માઇનસ 3 y ભાગ્યા 2 x ની જગ્યાએ મૂકીએ તો 4 કૌંસમાં x ની કિંમત 13 માઇનસ 3 y ભાગ્યા 2 પ્લસ 5 y બરાબર 23 x ની કિંમત મૂકી જઈએ અને પછી સમીકરણ બાકીનું પૂરું કરી લઈશું આપણે હવે મિત્રો આ સમીકરણમાં સાદુરૂપ શરૂ કરીએ હવે y ની કિંમત લેવા માટે x ની કિંમત મૂક્યા પછી તો અહીંયા છેદ ઉડી જાય બે ભાગાકાર કરી લઈએ તો બે તો વધ્યું બે કૌંસમાં 13 માઇનસ 3 વાય પ્લસ 5 વાય બરાબર 23 બે વડે ગુણી દો તો બે વડે ગુણવાથી 13 દુ 26 6 વાય પ્લસ 5 વાય બરાબર 23 બે વડે કૌંસ ગુણી દઈએ અને કૌંસ દૂર કરીએ તો આ ટાઈપનો સ્ટેપ મળશે આપણને હવે આમાં આ 2000 થી પદનું ટોટલ કરી લો તો 26 એમ ના આ બેનું ટોટલ માઇનસ 6 વાય પ્લસ 5 વાય માઇનસ વાય બરાબર 23 આમાંથી મિત્રો વાયની કિંમત લેવા માટે 26 ના આ બાજુ તો માઇનસ વાય બરાબર 23 માઇનસ 26 માઇનસ વાય બરાબર સરવાળો માઇનસ 3 માઇનસ વાય બરાબર માઇનસ 3 માઇનસ 1 વડે ગુણી દો તો આ બાજુ પ્લસ આ બાજુ પણ પ્લસ તો આ રીતે મિત્રો માઇનસ 1 વડે ગુણવાથી વાયના આગળથી માઇનસ ચિહ્ન દૂર થશે અને વાય બરાબર 3 અને સમીકરણનો ઉકેલ મળી ગયો ચલો વાયની કિંમત આવી ગઈ હવે એક્સની કિંમત શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા આપણે એક્સ બરાબર 13 માઇનસ 3 વાય ભાગ્યા 2 તો 13 માઇનસ 3 વાયની કિંમત પણ 3 ભાગ્યા 2 ગુણાકાર કરી લો 13 માઇનસ 3 ફરી 9 ભાગ્યા 2 13 માઇનસ 9 કરો 4 ભાગ્યા 2 અને છેદ ઉડાડો 2 મિત્રો એક્સ ની કિંમત એક્સ બરાબર કેટલા મળી ગયા આપણને 2 માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 y બરાબર 3 તો આ છે મિત્રો પહેલા દાખલાનો જવાબ તો આ રીતે મિત્રો આદેશની રીતે આપણે એક બીજું ઉદાહરણ સોલ્વ કરી દીધું તો નોટમાં લખી દો સ્ક્રીનશોટ લઈ લો પછી હું બીજો દાખલો કરી દઉં ચલો મિત્રો દાખલા નંબર 2 ની રકમ વાંચો હવે તો દાખલા નંબર 2 માં પણ પહેલો પ્રશ્ન આપણે એના છે એક સમીકરણ બીજું સમીકરણ અને બંને સમીકરણનો ઉકેલ શોધો કીધું અને પાછળ એક પ્રશ્ન નવો મૂક્યો તો બીજા પ્રશ્નનો આપણે પછી વિચાર કરીએ પહેલા મિત્રો ઉકેલ શોધો કીધું એટલે અહીંયા તમને આદેશની રીતની ચોખટ નહીં કરે એટલા માટે તમે બીજી રીતોનો પણ ઉપયોગ કરી શકો પણ હાલ આપણે એક જ રીત ભણીએ આદેશની રીત એટલા માટે આદેશની રીતે જ ઉકેલ શોધીશું તો 2 પ્લસ 3 વાય બરાબર 11 સમીકરણ 1 2 માઇનસ 4 વાય બરાબર માઇનસ 24 સમીકરણ 2 મિત્રો અહીંયા સમીકરણ સરળ રૂપમાં જ છે એટલે સીધો આદેશની રીત શરૂ કરીને ઉકેલ મેળવી લઈએ તો સમીકરણ 1 માંથી x ની કિંમત શોધી દઈએ તો સમીકરણ 1 માંથી x ની કિંમત 2 પ્લસ 3 વાય બરાબર 11 આમાંથી x ની કિંમત લેવા માટે 3 વાય આ બાજુ તો પ્લસ 3 વાય આ બાજુ માઇનસ 2 આ બાજુ લઈ દો તો x ની કિંમત મળશે 11 માઇનસ 3 વાય ભાગ્યા 2 આ રીતે x ની કિંમત મળી ગઈ આપણને ચલો x ની કિંમત આવ્યા પછી આ કિંમત આપણે સમીકરણ 1 માંથી લીધી
એટલે મૂકવાની થાય સમીકરણ બે માં. તો આ કિંમત સમીકરણ બે માં મૂકતા સમીકરણ બે બે માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ, એક્સ ની કિંમત બે કૌંસમાં અગિયાર માઇનસ ત્રણ વાય ભાગ્યા બે માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ. એક્સ ની કિંમત એક્સ ની જગ્યાએ મૂકી દીધી અને માઇનસ ચાર વાય માઇનસ ચોવીસ એમના એમ લખી દેવાનું, સમીકરણ પૂરું કરી દેવાનું. ચલો હવે સાદું રૂપ આમાંથી વાયની કિંમત શોધવાની. તો સૌથી પહેલા તો અહીંયા બે બેનો ભાગાકાર કરી શકાય, તો આ બેનો બેનો ભાગાકાર એક થઈ ગયો એટલે બે દૂર થઈ ગયા. હવે આટલું વચ્ચે કૌંસમાં અગિયાર માઇનસ ત્રણ વાય માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ. મિત્રો હવે કૌંસ દૂર કરી દો, અહીંયા બે બે ઉડાડ્યા પછી આ કૌંસમાં અગિયાર માઇનસ ત્રણ વાય પહેલા પદમાં વધ્યું બીજા બે પદ એમ ના. હવે આ કૌંસ કાઢી નાખીએ તો આ કૌંસના આગળ ગુણાકારમાં પ્લસ વન પ્લસ વન ગુણી દો એટલે કૌંસ નીકળી જશે અગિયાર માઇનસ ત્રણ વાય માઇનસ ચાર વાય માઇનસ ચોવીસ. ચલો આની અંદર હવે આ બંને વાય વાળા પદ ટોટલ કરી લો તો અગિયાર માઇનસ ત્રણ વાય માઇનસ ચાર વાય માઇનસ સાત વાય માઇનસ ચોવીસ. ચલો વાય ની કિંમત શોધવા માટે અગિયાર ને બરાબર ની આ બાજુ માઇનસ સાત વાય માઇનસ ચોવીસ અગિયાર આ બાજુ માઇનસ. આગળ જઈએ મિત્રો તો માઇનસ સાત વાય આ બાજુ સમાન ચિહ્નો એટલે સરવારો માઇનસ પાંત્રીસ માઇનસ ચોવીસ માઇનસ અગિયાર માઇનસ પાંત્રીસ. અહીંયા માઇનસ દૂર કરવા માટે માઇનસ એક વડે ગુણી દો બંને બાજુ, તો માઇનસ એક વડે ગુણો તો આ બાજુ પ્લસ સાત વાય આ બાજુ માઇનસ એક વડે ગુણો તો પાંત્રીસ. અને હવે બંને બાજુ સાત વડે ભાગી દો તો આ બાજુ વાય થઈ જશે આ બાજુ પાંત્રીસ ભાગ્યા સાત એટલે વાય બરાબર પાંચ. બંને બાજુ સાત વડે ભાગતા અથવા સાતને આ બાજુ લાવો તો છેદમાં વાયની કિંમત કેટલી મળી આપણને પાંચ. ચલો વાય ની કિંમત આવી ગઈ, હવે એક્સ ની કિંમત શોધવા માટે એક્સ નું સૂત્ર અગિયાર માઇનસ ત્રણ વાય ભાગ્યા બે એક્સ નું સૂત્ર એમાં એક્સ વાય ની કિંમત પાંચ મૂકી દઈએ મિત્રો. તો એક્સ બરાબર અગિયાર માઇનસ ત્રણ વાય ની કિંમત પાંચ બાય ટુ. સાદુરૂપ અગિયાર માઇનસ આ બંનેનો ગુણાકાર કરી લો પંદર ભાગ્યા બે અગિયાર માઇનસ પંદર માઇનસ ચાર ભાગ્યા બે એ દુડાડ દઈએ તો માઇનસ આ થઈ ગઈ મિત્ર એક્સ ની કિંમત. તો સમીકરણ યુગ્મનો ઉકેલ કેટલો આવી ગયો, એક્સ બરાબર માઇનસ બે વાય બરાબર પાંચ. તો આ આપણો જવાબ હશે એક્સ માઇનસ બે વાય બરાબર પાંચ. તો આ રીતે પહેલો પ્રશ્ન મિત્રો પૂરો થયો આપણો ઉકેલ મેળવો. તો તો મિત્રો એક્સ બરાબર માઇનસ બે વાય બરાબર પાંચ એ બંને સમીકરણનો ઉકેલ આવી ગયો. અને હવે આપણને પ્રશ્ન કર્યો કે ઓ એમ શોધો જેથી વાય બરાબર એ
स्क्रीनशॉट लो स्क्रीनशॉट लो आप।